नमस्कार फ्रेंड्स, गया वीडियो में आपणे सादो वर्तमान काल से कम्प्लीट कर्यो अने आजे आपणे सादा भूतकाळ विशे शीखवानुं छे। तो सादो भूतकाळ एटले सीम्पल पास्ट टेन्स। सादो भूतकाळ कोने कहेवाय? तो भूतकाळमां कोई क्रिया पूरी थई गई होय, एवी कोई क्रिया दर्शावी होय तो आवी क्रिया सादा भूतकाळमां आवे। तो एना माटे आपणे उपयोग जोईए ना, तो यूजिस उपयोगो। तो भूतकाळमां कोई क्रिया के घटना बनी गई होय अने वर्तमान समय साथे तेने कोई संबंध न होय तेवी क्रिया दर्शावा माटे सादो भूतकाळ वपराय छे। आना माटे केवा वाक्य होय के मैं सिंह जोयो, तो आ क्रिया छे भूतकाळ माथे। मैं सिंह जोयो तो आ क्रिया छे पूरी थई गई। तो आवुं कोई वाक्य होय तो आवा वाक्य छे ई सादा भूतकाळमां आवे। अने आ वाक्य छे એની વાક્ય રચના આપણે પછી જોવાની છે, હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના। તો આ વાક્ય રચના પછી આપણે આગળ જોશું। તો ટૂંકમાં આવા વાક્ય હોય એ સાદા ભૂતકાળમાં આવે। પછી માનો બીજું વાક્ય હોય કે મેં ચા પીધી, તો ચા પીવાની ક્રિયા છે પૂરી થઈ ગઈ। તો આવું વાક્ય હોય તો એ પણ સાદા ભૂતકાળમાં આવે। અને સાદા ભૂતકાળમાં જો છેલ્લો જે શબ્દ હોય ક્રિયાપદ છેલ્લે આવે ને, એમાં ય પ્રત્યય આવતો હોય અથવા ધ પ્રત્યય આવે। એક્ઝામ્પલ હમણાં જોયું આપણે કે મેં સિંહ જોયો તો છેલ્લે ય આવ્યું, પછી મેં પિક્ચર જોયું તો એમાં યુ શબ્દ આવ્યો, પછી મેં ચા પીધી તો છેલ્લે ધ શબ્દ આવ્યો, મેં ચા પીધી તો છેલ્લે ય આવતો હોય અથવા તો ધ આવતો હોય ગુજરાતીમાં, તો એ વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય। હવે બીજું કે ભૂતકાળમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ હતી, હતો કે હતા એવો અર્થ દર્શાવવા માટે સાદા ભૂતકાળના ટુ બી ક્રિયાપદ વોઝ કે વેર વપરાય છે। અહીંયા વોઝ બરાબર, વોઝ કે વેર વપરાય છે। તો આ વોઝ વેર છે ભૂતકાળના ટુ બી ક્રિયાપદ છે। વર્તમાન કાળમાં પણ ટુ બી ક્રિયાપદ હતા, એમ ઇઝ આર। તો અહીંયા ભૂતકાળના ટુ બી ક્રિયાપદ છે વોઝ અને વેર। વોઝ અને વેર ક્યારે વપરાય? તો આઈ વોઝ એટલે હું હતો, વી વેર અમે હતા, યુ વેર એક વચન હોય તો તું હતો, યુ વેર બહુવચન હોય તો તમે હતા, પછી હી સી ઇટ વોઝ અને ધે વેર। તો આવી રીતે વોઝ અને વેરનો ઉપયોગ થાય। હવે એના માટે એક્ઝામ્પલ છે, જોઈએ હી વોઝ અ ડોક્ટર, તો હી વોઝ અહીં વોઝ આપેલું છે, હી વોઝ એ ડોક્ટર તે ડોક્ટર હતો, તો આ વાક્ય છે એ પણ ભૂતકાળમાં આવે। આ વાક્ય આપણે આગળ જોશું જે સાદા ભૂતકાળના આવશે વાક્ય રચના આવે ત્યારે, કે એ વાક્ય એવા હશે કે એમાં ક્રિયા બતાવે કે રમ્યો તો રમવાની ક્રિયા બતાવે, પછી ચા પીધી તો પીવાની ક્રિયા બતાવે। તો આ વાક્ય જે સાદા ભૂતકાળના આવે એમાં ક્રિયા બતાવે। આ વાક્ય સાદા ભૂતકાળનું સાદું વાક્ય છે કે હી વોઝ એ ડોક્ટર, તે ડોક્ટર હતો। તો અહીંયા વોઝ એટલે હતો, તો હીની સાથે વોઝ આવે। હવે બીજું એક્ઝામ્પલ છે કે વી વેર સ્ટુડન્ટ્સ, તો અહીંયા વેર છે, વીની સાથે વેર આવે, તો વી વેર સ્ટુડન્ટ્સ અમે વિદ્યાર્થીઓ હતા, તો આ પણ સાદો ભૂતકાળ એક સાદું વાક્ય છે વી વેર સ્ટુડન્ટ્સ। આમાં કોઈ ક્રિયા ન આવે, ટુ બી ક્રિયાપદ આવતું હોય એટલે એમાં કોઈ ક્રિયા દર્શાવે નહીં। હવે બીજું એના પછી જુઓ કે ભૂતકાળમાં માલિકી કે સંબંધ દર્શાવવા માટે ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ વપરાય છે। હવે ટુ હેવનું ગુજરાતી થાય પાસે હોવું, પણ અહીંયા એનું ભૂતકાળ છે હેડ એટલે પાસે હતું એવો મિનિંગ થાય। હવે એનું એ એક્ઝામ્પલ આપેલું છે, જુઓ કે આઈ હેડ એ ન્યુ પેન યસ્ટરડે, તો મારી પાસે ગઈકાલે નવી પેન હતી। તો અહીંયા આઈની સાથે હેડ છે અને યસ્ટરડે છે એ ભૂતકાળ બતાવે છે ગઈકાલે। હવે આઈ હેડ એ ન્યુ પેન યસ્ટરડે, મારી પાસે ગઈકાલે નવી પેન હતી। હવે હેડ છે એ કોઈ પણ કરતા હોય ત્યારે હેડમાં કોઈ ફેરફાર ન થાય। આઈ હેડ, વી હેડ, યુ હેડ, યુ હેડ, હી સી ઇટ હેડ અને ધે હેડ, એટલે હેડ છે કોઈ પણ કરતા સાથે હેડ એમના એમ જ રહેશે। ત્યાર પછીનું એક્ઝામ્પલ છે કે રાહુલ હેડ એ હોલીડે યેસ્ટરડે, તો હેડ અહીંયા પણ છે હોલીડે એટલે રજા, યેસ્ટરડે કે રાહુલને ગઈકાલે રજા હતી, રાહુલ હેડ એ હોલીડે યેસ્ટરડે, રાહુલને ગઈકાલે રજા હતી, તો આમાં પણ હતી શબ્દ આવ્યો,
હવે જો ડિફરન્સ જુઓ, વોઝ અને હેડ બેમાં છેલ્લે હતું જ આવે, પણ જો બે અલગ ચેન્જ કરો તો વાક્યનો અર્થ ખોટો થાય. અહીંયા આપણે વોઝ મૂકીએ તો વાક્ય ખોટું થાય કે આઈ વોઝ એ ન્યુ પેન યેસ્ટરડે, તો એનું ગુજરાતી થાય કે હું ગઈકાલે નવી પેન હતો, તો વાક્ય ખોટું થાય. અહીંયા હેડ મૂકો તો પણ વાક્યનો મિનિંગ ચેન્જ થઈ જાય કે હી હેડ એ ડોક્ટર, તો વાક્ય એમ થાય કે તેની પાસે ડોક્ટર હતો, તો વાક્ય ખોટું થાય. એટલે અહીંયા છે ભૂતકાળમાં કોઈ પણ માલિકી બતાવે, અને આ વાક્ય છે સાદું હતું કે ભૂતકાળમાં કોઈ વસ્તુ હતી કે વ્યક્તિ હતી, અસ્તિત્વ હતું એવું બતાવે, એટલે હી વોઝ એ ડોક્ટર અહીંયા આપેલું છે. તો આવી રીતે આ જે સાદા ભૂતકાળના વાક્ય આપણે આગળ વાક્ય આવશે ત્યારે જોવાના છે, એમાં ક્રિયા બતાવે ભૂતકાળની. પછીના જે વાક્ય છે વોઝ અને વેર વાળા વાક્ય, તો આમાં ભૂતકાળની કોઈ વ્યક્તિ કે વસ્તુ હોય, હતી હતું એવો અર્થ બતાવે. અહીંયા જે વાક્ય છે એ પણ ભૂતકાળ છે, પણ ભૂતકાળમાં કોઈ માલિકી હોય એવો અર્થ દર્શાવે, અથવા કોઈ સંબંધ હોય એવો અર્થ દર્શાવે. હવે ત્યાર પછી કે સાદા ભૂતકાળના વાક્ય હોય તો એને ઓળખવા કઈ રીતે, એની ઓળખની નિશાની શું છે, તો અહીંયા ઓળખવાની નિશાની આપેલી છે કે વાક્યમાં આટલા શબ્દ આપેલા હોય, સમય સૂચક શબ્દ આપેલા હોય, તો વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય. એના માટે છે યેસ્ટરડે ગઈકાલે, લાસ્ટ વીક ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ ગયા મહિને, લાસ્ટ યર ગયા વર્ષે, અગો પહેલા, બિફોર એટલે પહેલા, વન્સ એક વખત. તો વન્સ શબ્દ છે એ કોઈ ઇંગ્લિશમાં સ્ટોરી હોય ને તે વાક્યની શરૂઆતમાં વન્સ શબ્દ આવે તો વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય. એક્ઝામ્પલ એવું હોય કે વન્સ ધેર વોઝ એ કિંગ, આવું વાક્ય હોય તો વન્સ ધેર વોઝ એ કિંગ, તો વોઝ છે એટલે ભૂતકાળ થઈ ગયું, તો વન્સ છે એ પણ ભૂતકાળમાં આવે વાક્યની શરૂઆતમાં, વન્સ એટલે એક વખત. પછી ઇન ધ પાસ્ટ, ઇન ધ પાસ્ટ વાક્યની શરૂઆતમાં આવતું હોય ઇન ધ પાસ્ટ, તો વાક્ય છે સાદા ભૂતકાળનું હોય. ત્યાર પછી લોંગ લોંગ અગો, ઘણા સમય પહેલા, તો આવો શબ્દ આવતો હોય, સમય સૂચવતો હોય, તો વાક્ય છે એ સાદા ભૂતકાળમાં હોય. ત્યાર પછી વન ડે એક દિવસ, તો વાક્યની શરૂઆતમાં વન ડે શબ્દ હોય તો આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું હોય. તો આ બધી છે સાદા ભૂતકાળને ઓળખવાની નિશાની છે. તો અહીંયા આપણે અત્યારે સાદો ભૂતકાળ છે કેવી રીતના એનો ઉપયોગ થાય છે એના વિશે આપણે જોયું, અને હવે પછી આપણે સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના અને એમાં ક્રિયા દર્શાવતો એવો વાક્ય આવશે એ હવે પછીના આપણી વિડીયોમાં જોશું.